નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો અંગ્રેજીનું આજનું પેપર કેવું ગયું? તમને કેટલા એમસીક્યુ આવડ્યા? આપણું જે દેવ સાથે પેપર સેટ હતું એ તમને ઉપયોગી રહ્યું કે ના રહ્યું? અને આપણા જે આઈએમપી આપેલા પેરેગ્રાફ અને એસે હતા એમાંથી શું પૂછાયું તો એ અહીંયા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો, જેથી કરીને મને ખબર પડે કે તમારું પેપર કેવું ગયેલું છે. બીજી વાત કે તમારું જે આજનું અંગ્રેજીનું પેપર હતું એનું જે સોલ્યુશન છે એ થોડા સમયની અંદર આ ચેનલ પર આવી જશે, તો તમે એને જોઈ લેજો અને સારી રીતે પછી ત્યાં જણાવજો કે તમારા કેટલા એમસીક્યુ સાચા પડેલા છે. હવે આ વિડીયોની અંદર તમારું જે હવે હિન્દીનું જે પેપર છે 19 તારીખનું, એ પેપરની અંદર તમારે સારા માર્ક્સ કઈ રીતે લાવવાના, એના વ્યાકરણની તૈયારી ક્યાંથી કરવાની અને એની માટેનું થોડું ઘણું માર્ગદર્શન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. જો તમારે બીજો હિન્દી વિષયનું પેપર આપવાનું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે બે નાનકડી રિક્વેસ્ટ તમને કરવાની છે. એમાંની પહેલી વાત કે તમે કોઈ બી જગ્યાએ કોઈ શિક્ષણ લેતા હોય, કાં તો કોઈ શિક્ષક પાસે ટ્યુશન જતા હોય, તો તમે એની ફીસ આપો છો. મારે તમારી પાસે કોઈ પૈસા નથી જોઈતા, પણ તમે આખા વર્ષ દરમિયાન જે મારા દ્વારા જે માર્ગદર્શન મેળવ્યું છે અને તમને દિલથી એવું લાગતું હોય કે આ સરની જે મહેનત છે, આ સરનું જે માહિતી અને જે ગાઈડન્સ છે એના દ્વારા મને થોડી ઘણી રાહત મળી છે, મારું જે ભણતર છે એ સુધર્યું છે અને આ અગત્યના વર્ષની અંદર મને ઘણી બધી મદદ મળી છે, તો તમે તમારી નજરમાં હોય એવા કોઈ 10 વિદ્યાર્થી કે જે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવવાના હોય અને માર્ચ 2020માં બોર્ડની પરીક્ષા આપવાના હોય, તો તેવા 10 વિદ્યાર્થીને મારી ગુરુ દક્ષિણાના ભાગરૂપે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરાવશો એટલે મેં એવું માનીશ કે તમારી ગુરુ દક્ષિણા મને મળી ગઈ. મને આશા છે કે તમે આ કરશો. ખાલી એક નાનકડું કામ છે કે 10-9મા ધોરણના વિદ્યાર્થી કે જે માર્ચ 2020માં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેને ખાલી આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરાવવાની છે અને એને કહેવાનું છે કે તું આ વિડીયોઝ જોજે, જેથી કરીને માર્ચ 2020માં તને બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક્સ મળી શકે. બીજી વાત કે આપણી જે આ ગાઈડન્સની જે સિરીઝ છે આ એનો છેલ્લો વિડીયો છે. આના પછી ગાઈડન્સને લગતો કદાચ કોઈ વિડીયો નહીં આવે, બીજા બધા વિડીયોઝ આવશે, પણ ગાઈડન્સને લગતો આ છેલ્લો વિડીયો છે. તો આપણે વેકેશન દરમિયાન બી ઘણી બધી એપ્લિકેશનો, ઘણા બધા સોફ્ટવેર વિશે મેં તમને કંઈક શીખવાડીશ, જેથી કરીને તમારી માહિતી વધે અને તમારું નોલેજ બી સારું એવું બની જાય અને તમને ટેકનિકલ નોલેજ બી સારું એવું થઈ શકે. તેની માટેના વિડીયોઝ ટ્યુટોરિયલ આ ચેનલ પર આવશે, તો તમે એને જોજો. અને તમારું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટને તમારે કોમ્પિટિશનના ભાગ લેવા માટે જે ટોપ જે 3 આવશે એને અમે ટ્રોફી આપીએ છીએ. દિવાલીપુરા યુથની તમે એના ટોપર બનો તો અને ટોપ 10ને અમે ઇનામ આપીશું અને ટોપ 100 જે હશે એ લોકોને અમે સર્ટિફિકેટ એમના ઘર સુધી પહોંચાડીશું. તો તમારે એની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો જેવું તમારું રિઝલ્ટ આવે એ રિઝલ્ટને તમારે અહીંયા નીચે જે એક વોટ્સઅપ નંબર બતાવેલો છે એ વોટ્સઅપ નંબર પર તમારું નામ, પૂરેપૂરું સરનામું, તમારો મોબાઈલ નંબર, તમારો સીટ નંબર અને તમે દેવ સત્ય પેપર સેટ પરચેસ કર્યો હોય તેનો ઓર્ડર નંબર કે બિલ નંબર એ તમારે વોટ્સઅપ પર એ દિવસે સેન્ડ કરવાનો છે. ઓરિજિનલ માર્કશીટનો તમારે ફોટો સેન્ડ કરવાનો છે અને તમારી ડિટેલ સેન્ડ કરવાની છે, એટલે અમે એને વેરીફાઈ કરીશું. ટોપ જે રિઝલ્ટ હશે એને અમે ઇનામ, ટ્રોફી અને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરીશું. તો તમારે એની અંદર પાર્ટિસિપેટ કરવો હોય તો આટલી વસ્તુને ધ્યાન રાખજો કે તમારે રિઝલ્ટને મોકલવાનું છે. હવે તમારું જે હિન્દી વિષય છે એમાં ટોટલ 100 માર્ક્સમાંથી કાવ્ય અને તમારા જે પાઠ છે એ પાઠ આધારિત જ 50 માર્ક્સનું પૂછાય છે. મતલબ કે પાઠ એની અંદર 15 MCQ તમને પાઠના પૂછાશે, જે ટોટલી તમારા જે પાઠ છે એના આધારિત હશે અને પાઠ બીની અંદર 10 માર્કના પ્રશ્ન જવાબ પૂછાશે અને કાવ્ય આધારિત બી તમને 15 MCQ પાઠ એમાં પૂછાશે અને 10 માર્કના પ્રશ્નોના જવાબ તમને પાઠ બીમાં પૂછાશે. તો ટોટલ બંનેના 25-25 કાઉન્ટ કરો તો 50 માર્ક્સ થાય છે. તો એને કેવી રીતે આપણે તૈયાર કરીશું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે પાર્ટ બી લઈએ. તો પાર્ટ બી ની અંદર તમને સેક્શન એ જે 20 માર્કનો પૂછાશે તેની અંદર શું હશે, તો પાઠ અને કવિતાના આધારિત પ્રશ્નોના જવાબ હશે. એની માટે તમારે ડાયજેસ્ટને પ્રિફર કરવાની છે. તમારી પાસે ગાઈડ હોય તો એ ગાઈડની અંદરથી તમારે વાંચન કરવાનું છે. તમારી જે ચોપડી છે, મતલબ કે જે પાઠ્યપુસ્તક છે હિન્દીની, એની પાછળ સ્વાધ્યાયની અંદર બી પ્રશ્નોના જવાબ આપેલા છે, તો એ પ્રશ્નોના જવાબને તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે. પણ એના આન્સર માટે તમારે ડાયજેસ્ટ કાં તો તમારી પાસે જે ગાઈડ હોય કોઈ બી પ્રકાશનની હોય પણ એનો જ ઉપયોગ તમારે કરવાનો છે, જેથી કરીને એ પ્રશ્નોના જવાબ તમે સારી રીતે લખી શકો. ત્યારબાદ તમારું છે સેક્શન બી કે જે ટોટલ 11 માર્ક્સનું હશે. એની અંદર તમને પત્રલેખન પૂછાય છે. જે રીતે તમે ગુજરાતીમાં પત્રલેખન કરો છો એ જ રીતનું તમારે હિન્દીમાં પત્રલેખન કરવાનું હોય છે. પછી સંક્ષેપ ટિપ્પણી હોય છે એ 3 માર્ક્સની હોય છે અને વિચાર વિસ્તાર તમને 3 માર્ક્સનો હોય છે.
તે વિચાર વિસ્તાર ભી ઘણા બધા સારા એવા આપેલા હોય છે ડાયજેસ્ટ ની અંદર, તમે એની અંદર થી તૈયાર કરી લેશો તો એની અંદર નો કોઈ કંઈક આવશે તમને આવડી જશે। ત્યારબાદ સેક્શન સી ની આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર ટોટલ 7 માર્ક્સ નો હશે। એની અંદર તમને ફકરામાંથી 4 પ્રશ્ન જે તમારા ગુજરાતી ની અંદર આવે છે, ઇંગ્લિશ ની અંદર આવે છે, એ રીતે તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફ ની અંદર થી તમારે પ્રશ્નોના જવાબ લખવાના હશે અને અહેવાલ લેખન પૂછાય છે। જે રીતે તમે ગુજરાતી માં અહેવાલ લેખન કરો છો સેમ એ રીતનું તમારે હિન્દી ની અંદર પણ અહેવાલ લેખન કરવાનું છે। ત્યારબાદ તમને સેક્શન ડી હશે જે 12 માર્ક્સ નો પૂછાય છે, એની અંદર મુદ્દા આપેલા હશે અને મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની હશે, એ તમને 5 માર્ક્સ નો હશે અને છેલ્લે તમારો નિબંધ હશે એ તમને 7 માર્ક્સ નો પૂછાશે। તો આ તમારા પાર્ટ બી ની વાત થઈ। પાર્ટ બી ની તૈયારી માટે તમારે ડાયજેસ્ટ નો ઉપયોગ કરવાનો છે અને તમારી જે પાઠ્યપુસ્તક છે એની પાછળ આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોનો ઉપયોગ તમારે કરવાનો છે। એટલી તમે જો પ્રિપેરેશન કરશો તો તમારો જે પાર્ટ બી છે એ તમને બધું આવડશે અને સારી રીતે તમે તૈયારી પણ કરી શકશો। પણ પત્ર લેખન, વિચાર વિસ્તાર, અહેવાલ અને નિબંધ એની માટે તમારે જે ડાયજેસ્ટ ની પાછળ આપેલા છે કાં તો પછી તમારી પાસે કોઈ બીજું મટીરિયલ હોય કે જેની અંદર નિબંધો આપેલા હોય તો એની અંદરથી તમારે તૈયાર કરવાનું રહેશે, પણ તમારે વાંચીને તો જવાનું જ છે, એને છોડવાનું છે નહીં। ત્યારબાદ આપણે પાર્ટ ઈ ની વાત કરીએ તો એની અંદર તમને પાઠના 15 એમસીક્યુ પૂછાશે અને કાવ્યના 15 એમસીક્યુ પૂછાશે। આ પાઠ અને કાવ્યના એમસીક્યુ એકદમ સહેલા હશે, તમે એક એક વાર બી જો પાઠ કાં તો કવિતાને વાંચેલા હશે તો તમે આ પ્રશ્નોના જવાબ તો લખી જ લેશો। તો આ 30 માર્ક્સ તમને આસાનીથી મળી જશે। ત્યારબાદ તમારે વ્યાકરણ તૈયાર કરવાનું છે, તે વ્યાકરણ માટે તમારી જે પાઠ્યપુસ્તક છે એની અંદર વ્યાકરણના વિભાગ આપેલા છે તો એના જ તમે જો તૈયારી કરશો તે બેસ્ટ રહેશે, કેમ કે મોટાભાગનું વ્યાકરણ એ વિભાગોની અંદર આપેલા ઉદાહરણોમાંથી પૂછાશે। તમારે એની માટે ટેક્સ્ટબુકને પ્રિફર કરવાની છે અને ટેક્સ્ટબુક આધારિત જ તમારે એની તૈયારી કરવાની છે। મારે જો એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે પેપર્સ જોઈતા હોય તો મારી પાસે થોડા જૂના પેપર છે, મેં અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, તમે એની પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરી લો જેથી કરીને આ 2 દિવસની અંદર જેવી તમારી તૈયારી ખતમ થાય તો તમે પેપરની પ્રેક્ટિસ કરશો તો તમને થોડું ઘણું વધારે આવડશે અને કોન્ફિડન્સ તમારો બનશે। તો આ છેલ્લું પેપર તમારું બોર્ડનું છે, એની અંદર થોડી કચાશ ના રાખતા અને પૂરેપૂરી તૈયારી કરી અને આ પેપર આપવા જજો અને હલકામાં ના લેતા કે 2 રજા છે અને પછી પેપર છે, પણ 2 જ દિવસ ખાલી તમારે મહેનત કરવાની છે, પછી તો તમારું પૂરેપૂરું વેકેશન જ છે। તો તમે એ પ્રમાણેની તૈયારી કરજો અને સારી રીતે આ પેપરને બી પૂરું કરી લેજો। તારે બી તમે પેપર આપવા જાઓ તો તમારા મમ્મી પપ્પાને પગે લાગીને જજો અને તમે જેને બી માનતા હોય એ ભગવાનને પ્રાર્થના કરીને જજો જેથી કરીને તમારું પેપર સારું જ જાય। તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું। ત્યાં સુધી આવજો।